સીતારામની જય માતાજી. તો મજામાં બધાય, તો આપણું નવા વ્લોગમાં સ્વાગત છે. ને આપણી જો એ રૂટિન કામ બધુંય ઠેકું, કસરા પોતા કપડાં કમ્પ્લીટ, નીચે હમણાં બેસ્યા દીખ્યા આઠવાન વાહે ફરિયાનું કામ કર્યું હતું એ બધી ધોવે આવીને રસોઈમાં આપણી બનાવ્યા આજ કોરા મગ, ભોલા ભૈયારું કોરા મગની ભાત બનાવ્યા ને કેરીનો બનાવવાનો છે રસ. ને આ અથાણું આપણી તડકા છાયાનું જો બનાવ્યું જોવો જોઈએ, આ તડકા છાયાનું છે ને આ ગોળ કેરી ને ખજૂરનું અથાણું છે. એટલે આ ઘર હાટું થઈને બરણી ને એકા ડબ્બો ભરાઈ લીધો ઘર હારું, જો કેવું છે બધું એકદમ ને એવા આ બે ભરે ને એવા બે ડબરો ભરી લેવાનો છે. તો કેટલાક ઓર્ડર છે તો પ્રમાણે ખબર પડે. ને આ પાછું આપણી ખજૂરનું ને ગુંદા કેરીનું બનાવ્યું. એ અથાણાની સિઝન થઈ પૂરી એટલે આપણી એક આ કોઠી ભરલીએ, આપણા જેટલા ઓર્ડર છે એટલા ઓર્ડર વાર આવીએ તારે આપવાનું રહીએ. ને જો કોઈની કિલો બે કિલો થોડું ઘણું જોતું હોય તો એ સ્ટોરેજ કર્યો એટલે થોડું કેવું છે, વધારે તો નહીં. પણ આઠવાની સિઝન એ પૂરી થઈ ગઈ ને ગુંદાય પૂરા થતા. આ તો અમે પોરબંદરથી ગુંદા ને કેરી લેવા હતા એટલે આપણે આ બનાવ્યું. પોરબંદરે કંઈ ગુંદા જોઈએ એવા જળતા નહીં, પણ આ તો ઘર ઘર હુતા બેઠ ઠેકાણે એટલે આપણી લઈ લીધા ગુંદા ને આમાં નાખો ખજૂર. તો એકદમ ચટાકેદાર આપણું અથાણું થયું. આમ જોતા પણ મોઢામાં પાણી આવે જાય, કારણ કે મણી તો કેવત છે. હું તો મારે તો હમણાં આવરો આખું આથણામાં જ જોઉં એટલે મણી બહુ નમરે આથણાનું. તો માણાની કોળ કેરી ગુંદા અથાણું બહુ જોઈએ એટલે આપણી જો આ કોઠી ભરી લેવાની છે ધીરે 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 ધીરે. તો આ બધા ઓર્ડર છે એની દેવાનું છે. તો જેનો ઓર્ડર હોય એ આ અથાણા લઈ જાય, તો વિડીયો જોતા હોય તો ને એ રસોઈમાં પણ આટલી રોટલી બનાવવાની છે ને કેરીનો રસ કરવાનો છે. આપણી મગનું શાક એ રોટલી બનાવી લીધા, એટલે મગનું શાકની ભાત બનાવી લીધા, રોટલી બાકી છે. કારણ કે આ ગરમીનું બોલવાને કંટાળો આવે, જોતા ખરી કેવી ગરમી થાય. તો એવતા વરસાદ થઈ જાય તો જટજટ સારું, કારણ કે આટલી ગરમી એ સહન નહીં થતી, ગરમીનું રહેવાતું નહીં. તો એ અમારે ત્યાં બહુ વાંધો નહીં આવતો. મકાન બહુ હાઈટવાળા છે ને, ઊંચા એકદમ બહુ ઊંચા છે મકાન, એટલે ગરમી ઓછી થાય. બાકી તા ગરમીમાં કાંઈ રહેવાતું નહીં. જોવો કેટલો ફરવેવો વરે, બે બે ત્રણ ત્રણ પંખા ચાલુ રહીએ. તો આપણી જો આ બનાવી લીધું ગોળ કેરી અને ખજૂરનું અથાણ. જો આમાં ખજૂર પણ નાખો, લચકાદાર એકદમ છે. આપણે મૂળબો કેવો હોય એવું અથાણું આપણે બનાવ્યું. તો જો આ કોઠું ભરલી હતી ને જેનું બાકી છે એની તોરે લઈ દેવાનું છે. ને આપણા ઘર હારું આપણે બે બવણી ભરેલી હતી, જો એક આ બવણી ભરી ને એક આપણે આ ડબરો ભર્યો. જો આ ખજૂરનું જ છે ને, આ ખજૂરનું જ છે એટલે આ તાજે તાજું જો બનાવીને ભરી લીધું. એવા ડબરામાં ઓગરે નહીં બગડે નહીં, આપણી ટાઈમ પર ડબરો ભરીએ. કોઠી કોઠી ભરેને જે આવીએ એને આમાંથી આપણી આપી દી. હું આગળી આખી તેલની કોઠી ભરાઈ જાય, કારણ કે આ ઉપર નીકળે જાય એટલું તેલ થઈ જાય. કારણ કે તેલ તો ફૂલ નાખ્યું, પણ થોડુંક આ ખજૂર હોય ને એટલે વધારે નાખીએ તો લુંદા જીવું થાય, એ સારું થઈને આપણી તેલ વધારે નાખીએ. ને આ ગરમી જોવો કેટલી ગરમી થાય, તો બીજા બધાની કામ ગરમી નહીં થતી હોય એટલે આવું છે બધું. ને એવા આપણી રોટલી બનાવવાની છે ને કેરીનો રસોઈ બનાવવાનો છે. તો આ અથાણું ભરે ને આપણે બનાવી લઈએ. ને આ આપણું અથાણું જોવો એકદમ ચટાકેદાર છે, મોઢામાં પાણી આવે જાય એવું. તો આપણું અથાણું થયું તૈયાર, આ ભરાઈ ગયું. તો ઠાન ઠસરા બધાય એ જાય, અથાણું ભરીએ તો ઠામ બધા ઉટકાઈ જાય. જો કેટલું તેલ છે જો, જરાક પડે તો એટલું બધું તેલ થઈ જાય. તો આ અથાણું છે હું તૈયાર, એ ભરાઈ ગયું.
બહુ અથાણું આજ ખેરે ગું, ઓર્ડર થી પણ વધારે અથાણું વેચાઈ ગું. આપણી લગભગ નહીં વેચાણું હોય તોય 20 દિવસમાં 250 કિલો ની અંદર વયું ગું, 250 કિલો ની અંદર વયું ગું. ની મુરબો તાજે બનાવ્યો ને તો મુરબાના પર ઘણા બધા ઓર્ડર ઉતાર, પણ એકલી અથાણામાં પૂકતી ને એટલી ધડાબડી બોલે તો આપણી જો એ અથાણું તૈયાર કરી લીધું, મુરબામાં પૂકતી નહોતી. આવતે વર્ષે આપણી કંઈક નવી ગોળીનો નવો દા કર્યું, કારણ કે આવતે વર્ષે તો આપણે આયોજન કર્યું. આ જ વખતે તો કંઈ આયોજન જ નહોતું કે આપણે અથાણું બનાવવું, આયોજન વગરનું આપણે અથાણું બનાવી નાખ્યું, તો પણ આપણે 225 કિલો અથાણું વયું બોલો. ને હજે ડિમાન્ડ છે માણાની કે ખાઈ ખાઈ કે તમે અમને અથાણું બનાવી દો, અથાણું બનાવી દો. પણ એવા આપણી સિઝન થઈ પૂરી તો એવા આપણી છે ને આપણી રસ કર લઈએ તો ભોલાભાઈનો ટાઈમ થઈ જાય. ને મગનું શાક પથેગું, રોટલી બાકી છે તો રોટલી આખરી હું ઝડઝડ રહ કાઢીએ ને ફ્રીજમાં મૂકી દા તો ઠંડો થઈ જાય, કારણ કે ઠંડો તો એટલી ઘડી ન થાય. ભોલોભાઈ 12 વાગે તો આવે જાય ને વાગ્યા હવા આવી ગયા, તો એ આપણી ફ્રીઝરમાં મૂકી દી હું રહો એટલી વધારે ઠંડો થઈ જાય. ઠંડા વગર આપણી રસ ભાવે નહીં કેરીનો. તો આ પ્રોથાણું ભરાઈ ગયું. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરની જરૂર કરજો. ને નવા હોય તો ને રોજે રોજ આ વિડીયો તમને જોવા મળે બે લાઇક બટન દબાવજો. નવું નવું રેસીપી નવી નવી વસ્તુ રોજે રોજ તમને જોવા મળે. Meow.